પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગુરુવારે ધારપુર મેડિકલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ અત્રે સારવારની રાહ જોઈ તડકામાં તપી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની વ્યથા સાંભળી ધારપુર હોસ્પિટલની સામે આવેલ કોમ્પ્લેક્સની દુકાનો તાત્કાલિક ધોરણે ખોલાવી દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને રહેવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી। તેઓ દ્વારા ધારપુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રામાવતને અવગત કરી ધારપુર કોવિડ હોસ્પિટલ કેમ્પસમાં તાત્કાલિક સફાઈ કરાવી બંધ રખાયેલ બાથરૂમો ખોલાવી શહેરની સેવાકીય સંસ્થા એક્ટિવ ગ્રુપ પાસેથી 15 જેટલા બેડ પંખા અને સ્ટ્રેચર સહિતની સગવડ ઊભી કરાવી હતી। ધારપુર હોસ્પિટલ બહાર સારવારની રાહ જોતા દર્દીઓની ખબર અંતર પૂછી જાત માહિતી મેળવી જરૂરી અન્ય સગવડ માટે ધારપુર હોસ્પિટલ તંત્રને પણ સૂચના આપી હતી। ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રામાવતે એક્ટિવ ગ્રુપ અને પાટણના ધારાસભ્યોને દર્દીઓને તેમના સગા સંબંધીઓ માટે સગવડ ઊભી કરાવવા બદલ આભાર વ્યક્ત કરી પાટણના દર્દીઓને જેમ બને તેમ વધુમાં વધુ સારવાર આપવા પ્રયત્નો કરવાની બાંહેધરી આપી હતી। અત્યારે આજે જે આપણા પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલજી સાહેબ આવ્યા છે અને એક્ટિવ ગ્રુપના બધા જે સદસ્ય આવ્યા છે અને આના બદલ હું બધાને ધન્યવાદ આપું છું। કારણ એ કેવી રીતે અમને સારી સારવાર જે વેઇટિંગમાં અહીંયા જે દર્દી ઊભા છે અને એમના સગા ઊભા છે એમના રીતે કેવી આપણ કેવી રીતે અમે થોડી શું કહેવાય કે અમે આપણ સારવાર તો ના આપી શકાય પણ આની જે વ્યવસ્થા પણ ગોઠવી શકાય દાદા બદલ જે અમે ત્યાં જે ખાટલા મૂક્યા છે અને બાકી અહીંયા મંડપ મૂકીને આને જે કરેલ છે અને બાકી જે વ્યવસ્થાનું બદલ કરેલ છે આના બદલ હું એક્ટિવ ગ્રુપ અને બાકી કિરીટભાઈનો ધન્યવાદ આપું છું અને અમે એટલો આમાં તરફથી આશ્વાસન આપું છું કે અમે બધા મળીને પ્રયત્ન કરીએ અને જેટલા પણ થઈ શકે પાટણના દર્દીઓ માટે જેટલો પણ સારવાર થઈ શકે એ જિલ્લા પ્રશાસન દ્વારા 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઓક્સિજનની સેવા ઉપલબ્ધ નહીં બનાવાય તો ઓક્સિજન વગર મૃત્યુને ભેટતા કોરોના પોઝિટિવ દર્દીઓની લાશને હવે સ્મશાન ગૃહમાં નહીં પરંતુ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવશે તેવી ચીમકી પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી। અને વધુમાં રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પાટણમાં ઓક્સિજનના જથ્થાને લઈ પાટણના ધારાસભ્ય તરીકે ફોન કર્યો હોવા છતાં તેઓ દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો ત્યારે તેઓએ ધારાસભ્યનો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જો ફોન ઉપાડતા ના હોય તો આમ પ્રજાની શું હાલત હશે તેવું જણાવી ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવાની જવાબદારી સરકારની છે અને તેઓ દ્વારા ગમે તે રીતે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડી ઓક્સિજનના અભાવે મરતા દર્દીઓના જીવ બચાવવા અનુરોધ કર્યો હતો। સુપ્રિન્ટેન્ડન્ટ રામાવત સાહેબને મળેલા અને અહીં ધારપુરની અંદર જે પણ દુકાનો બધી બંધ હતી એ તમામ દુકાનો ખોલાવી સાફસૂફી કરાવી અને સંડાસ બાથરૂમ પણ અત્યારે ખોલાવીએ છીએ અને એક્ટિવ ગ્રુપના જે યુવાનો હતા એમના દ્વારા તાત્કાલિક જે પણ દર્દીઓ હતા એમના માટે ખાટલા અને ગાડલાની વ્યવસ્થા કરવામાં આવી છે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ તાત્કાલિક લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે એક્ટિવ ગ્રુપ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જે તાત્કાલિક કાર્યવાહી કરી અને લોકો માટે જે સેવા ઊભી કરી છે એના માટે હું એક્ટિવ ગ્રુપને બિરદાવું છું। આપ દ્વારા સરકારની રજૂઆત સરકારમાં મેં રજૂઆત કરેલી આજે મેં 3 ફોન કર્યા સીએમને ડેપ્યુટી સીએમને કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી મેં એમના પીએસ જોડે શૈલેષભાઈ જોડે વાત કરી કે ભાઈ પાટણની અંદર 50% જથ્થો ઓક્સિજનનો કરી દેવામાં આવ્યો છે અને આજે મેં જે પ્રમાણે ખાનગી માહિતી લીધી એ પ્રમાણે પાટણની હોસ્પિટલની અંદર 150થી વધુ લોકોના ઓક્સિજનના લીધે મૃત્યુ પામ્યા છે અને આવતીકાલ સુધીમાં જો ઓક્સિજન પૂરો પાડવામાં નહીં આવે તો બીજા 200થી 300 દર્દીઓ મૃત્યુ પામશે। સરકારની જવાબદારી છે જો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી ધારાસભ્યનો ફોન ના ઉપાડતા હોય તો સામાન્ય લોકોની શું વેદના હશે અને એના માટે મેં પત્ર પણ લખ્યો છે મીડિયાના માધ્યમથી પણ મેં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને જાણ કરી છે કે આવતીકાલ 6 સુધીમાં પાટણની અંદર પૂરતો ઓક્સિજનનો જથ્થો આપવામાં નહીં આવે તો જે પણ લાશ જે પણ મૃત્યુ થશે એ અમે કલેક્ટર ઓફિસે લઈ જઈશું અને સરકારે તાત્કાલિક આ ઓક્સિજન પૂરો પાડવો જોઈએ અને લોકોની દુઃખમાં ભાગીદાર થવું જોઈએ આની અંદર કોઈ રાજકારણ કરવું ના જોઈએ। અમે કાર્યક્રમ કરીએ તો અત્યારે આંદોલન કરીએ તો આંદોલનનો સમય નથી પણ સરકારને ચેતવણી આપીએ છીએ કે ના છૂટકે અમે અમારે આંદોલન પણ કરવું આ ઓક્સિજનના બાટલા ભરવા જાય છે પણ ત્યાં અત્યારે કલેક્ટર હસ્તક થઈ ગયા સમાચાર છે એના વિશે કંઈ એ વાત સાચી છે। ઓક્સિજનના આજે કલેક્ટરે એક પરિપત્ર બહાર પાડી અને ડૉક્ટરોની જે જરૂરિયાત હતી એનો ઓક્સિજન 50% કરી દીધો છે અને એવી સૂચના આપી છે
કે જે લોકો હોસ્પિટલની અંદર હોય એમને જ ઓક્સિજન પૂરો પાડવો, શું જે લોકો એમ્બ્યુલન્સની અંદર અથવા પોતાના ઘરે છે એમને ઓક્સિજન ના મળવો જોઈએ, આવો કાયદો આ સરકારની જવાબદારી છે. અને કોતો સરકાર જે લોકો ઘરે છે એમને હોસ્પિટલમાં રાખવાની વ્યવસ્થા કરે, એટલે સરકારની આ જે વાત છે એ તદ્દન ખોટી છે. અને તાત્કાલિક સરકારે આ જવાબદારીમાંથી છટકવું ના જોઈએ અને ગમે ત્યાંથી પણ ઓક્સિજન લાવી અને વ્યવસ્થા કરવી. એક્ટિવ ગ્રુપના મૌલિક સુખડિયાએ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેઓના સગાઓ માટે કોમ્પ્લેક્સમાં બંધ પડેલી દુકાનો ખોલી 40 બેડની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવી તેઓની સાથે પાટીદાર કિસાન સેના દ્વારા ગાદલા અને પલંગોની વ્યવસ્થા કરી રોજે રોજ સેનેટાઈઝ કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું. અને આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક્ટિવ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવી પાટણ જિલ્લામાં ઓક્સિજનની તાતી જરૂરિયાત હોવાથી ઓક્સિજનની ખાલી બોટલોની વ્યવસ્થા થશે તો દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવાની તત્પરતા પણ દર્શાવી હતી. આજે સવારે એક્ટિવ ગ્રુપ પાટણના સભ્યો સવારે અમે અહીંયા આવ્યા ધારપુર ખાતે અને અમે મંડપ બંધાવવાનું આયોજન કર્યું હતું. તો મંડપ બંધાવવા આવ્યા એ સમયે ખૂબ દર્દીઓ અને તાતી જરૂર હતી હેલ્પની. તો અમે એક્ટિવ ગ્રુપ પાટણ દ્વારા અત્યારે ધારપુર હોસ્પિટલની જે શોપિંગ સેન્ટર ચાલે છે એ શોપિંગની અંદર દરેક દુકાનો અમે ડીન અને કિરીટભાઈ ધારાસભ્ય દ્વારા આખી દરેક શોપિંગની દુકાનો ખોલાવી દીધી, એની અંદર લાઇટિંગ ચાલુ કરાવીને અને હોસ્પિટલ બેડની બધી વ્યવસ્થા કરાવીને અત્યારે અમે 40 બેડની વ્યવસ્થા કરીને જે લોકોને તકલીફ પડે છે એના રાહત માટે એક્ટિવ ગ્રુપે આ મોટું પગલું ભર્યું. બીજી અહીંયા શું શું જરૂરિયાત લાગે છે તમને? ઓક્સિજન બોટલની જરૂરિયાત છે. જો એક્ટિવ ગ્રુપ પાટણ અને ઓક્સિજનની બોટલો ખરીદવી છે તો કોઈને હેલ્પ હોય તો અમને બોટલો ખરીદવા માટેની સેટિંગ કરી આપે. જે દર્દીઓની સાથે જે બધા આવેલા છે તેમના માટે પાટીદાર કિસાન સેનામાંથી ખાટલા અને ગાડલાના બી વ્યવસ્થા કરેલી છે કે અને દરરોજ સવારે આવીને સેનિટાઈઝર બી કરી જશે અને એક્ટિવ ગ્રુપ પાટણ દ્વારા અમે પાણીની બી વ્યવસ્થા ઠંડા પાણીની કરેલી છે.